હવે આપણે ફર્સ્ટ વિડીયોમાં જોઈ ગયા હતા કે અરુણિમા સિંહા એણે એના શબ્દોમાં જ વર્ણન કર્યું કે જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા એ સમયે કેટલાક ઠગ્સ આવી અને એની ચેઇન, ગોલ્ડ ચેઇન, સોનાની ચેઇન લૂંટવાનો પ્રયત્ન કરેલો. એણે એનો વિરોધ કરેલો, બરાબર. કમ્પાર્ટમેન્ટમાંથી કોઈ એને હેલ્પ માટે નહોતું આવેલું, પોતે જ એની સાથે. એમાંથી કોઈ એક લૂંટારું, કોઈ એક ઠગ્સે એને જોરદાર ગુસ્સાથી એક હાર્ડ કિક મારી અને એણે બેલેન્સ ગુમાવી દીધો અને પોતે ટ્રેનની બહાર ફેંકાઈ ગયા. અને એમાં એનો એક પગ બીજા ટ્રેનના ટ્રેક ઉપર આવી ગયો અને એવો એક શબ્દ એમાં આપેલો છે, ઘટાચ. તમે તમારી ટેક્સ્ટબુક સામે રાખી હશે, ટેક્સ્ટબુક, પેન અને બુક સાથે રાખજો, ફરીથી યાદ કરાવું છું. અને એ થોડીક વારમાં મોશનલેસ બની ગયા, બેભાન થઈ ગયા, બરાબર. એટલે સુધી આપણે ફર્સ્ટ યુનિટની અંદર સીન વનમાં જોયું હતું. હવે આજે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ સીન ટુ, એમાં ત્યાંથી આગળ એના શબ્દોમાં એનું વર્ણન કેવું છે એ આપણે જોઈએ. જો એમાં શું કીધું એણે, આઈ વોઝ એડમિટેડ, કે મને એડમિટ કરવામાં આવી, મને દાખલ કરવામાં આવી. જો પેસિવ વાક્ય છે, આઈ વોઝ એડમિટેડ, કે મને એડમિટ કરવામાં આવેલી, પેસિવ. જો સમજો, આઈ વોઝ એડમિટેડ એમ્સ દિલ્હી. આપણે જ્યારે ચર્ચા કરી હતી ખબર છે કે એમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, કેવી રીતના, જો નોર્મલી રીતે તમને એ રીતના સારવાર નથી મળતી હોતી, એના માટે તમારે શું કરવું પડે, કંઈક તમે એમ્સમાં, એમ્સની સારવાર માટે થઈ અને ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, પીએમએ ઇન્ટરવેન્શન કર્યું. ઇન્ટરવેન્શન મીન્સ કે પીએમની મધ્યસ્થિતિ, પીએમની ભલામણને લીધે ઇન્ટરવેન્શન. જો તમે જોઈ શકશો એમાં, નથી થતું, સ્ક્રીનનો ઉપરનો ભાગ આવી જાય ને ત્યાં તમને હાઈલાઇટ હું નથી કરી શકતો, સોરી. ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, પીએમની ઇન્ટરવેન્શન મતલબ કે એની ભલામણને લીધે, એની મધ્યસ્થિતિ, એને એડમિટ કરવામાં આવ્યા. ક્યાં એડમિટ કરવામાં આવ્યા? તો કે એમ્સ દિલ્હીમાં. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ. બિયર મીન્સ કે ઉઠાવવું, સહન કરવું. એર યુનિયન ગવર્મેન્ટ મીન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કે કેન્દ્ર સરકાર, એનો એન્ટાયર કોસ્ટ, સંપૂર્ણ ખર્ચ કોણ ઉઠાવશે? એન્ટાયર એટલે કે સંપૂર્ણ, પૂરેપૂરો ખર્ચ યુનિયન ગવર્મેન્ટ, સરકાર ઉઠાવશે. એવું કોણે કીધું? પીએમની ભલામણથી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા. એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, ટ્રીટમેન્ટ એટલે સારવાર, પૂરેપૂરી સારવારનો મારો ટોટલ ખર્ચ યુનિયન ગવર્મેન્ટ, કે કેન્દ્ર સરકાર ઉઠાવશે. સુન એમ્સ બિગિન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓફ માય સ્ટેટસ. જો મેડિકલ બુલેટિન, મેડિકલ બુલેટિન એટલે શું? બુલેટિન, બુલેટિન મીન્સ ન્યૂઝ, પણ અહીંયા કેવા ન્યૂઝ? મેડિકલ બુલેટિન મતલબ કે મેડિકલના ન્યૂઝ. ટૂંકમાં એને જે એડમિટ કરેલા છે તો ત્યાં એની પરિસ્થિતિ કેવી છે? ડેઇલી મેડિકલ બુલેટિન, દરરોજ સાંજે અથવા દરરોજ 11 વાગે, દરરોજ 12 વાગે, એ લોકોના નિયમિત કરેલા સમયે એના ડૉક્ટર દ્વારા બુલેટિન, ન્યૂઝ રિલીઝ થાય કે આજે મારું સ્ટેટસ કેવું છે, આજે જે આ પેશન્ટને દાખલ કરેલા છે એનું 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 પરિસ્થિતિ કેવી છે. આઈ વોઝ ટોલ્ડ ધેટ, આઈ વોઝ ટોલ્ડ, મને કહેવામાં આવ્યું હતું, યંગ પીપલ કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, ઓટો રિક્ષાના ડ્રાઈવર્સ, રોડ સાઈડ વેન્ડર્સ, વેન્ડર્સ એટલે કે રોડ ઉપર જે પેલા ફેરિયાઓ ઊભા હોય એને વેન્ડર્સ કહેવામાં આવે, કે એ બધા
કેરિંગ અ કેન્ડલ, કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, કે બધા ભેગા થઈને એણે શું કર્યું, એક કેન્ડલ માર્ચ, મીણબત્તી લઈ અને કૂચ કાઢી. ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, ગેલ્વેનાઇઝ લોખંડ જેવો મને સપોર્ટ આપવા માટે, મને સાથ આપવા માટે. મને કહેવામાં આવ્યું કે તમને સપોર્ટ આપવા માટે આવા આવા લોકો, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રોડ સાઇડ વેન્ડર્સ, એ બધા બહાર નીકળી ગયા છે ટુ પ્રે ફોર માય રિકવરી, કે એ લોકોએ પ્રાર્થના કરી કે મને રિકવરી મળી જાય, મને વ્યવસ્થિત રીતે મને હું સાજી થઈ જાઉં, રિકવરી, રિકવર થવું એટલે સારું થઈ જવું, કે ફરીથી મને સારું થઈ જાય, રિકવરી થઈ જાય એના માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, કે હેલ્પ સૌથી સારામાં સારી અને ધ લેટેસ્ટ સુપરલેટિવ ડિગ્રીમાં છે, સૌથી આધુનિક ટેકનોલોજીથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ગ્રેજ્યુઅલી મીન્સ સ્લોલી સ્લોલી, ધીમે ધીમે ટ્રીટમેન્ટ, મને સારવારને કારણે મને રિસ્પોન્ડિંગ, એનો પ્રત્યુત્તર, એમાં મને સારું થવા લાગ્યું. એમ સિન્ટુમાં આપણે જોઈએ કે એને એડમિટ કરી દેવામાં આવ્યા, યુનિયન ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એનો પૂરો ખર્ચ ઉઠાવવાની વાત થઈ. એને સપોર્ટ માટે કોણ આવ્યું છે, તો કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ, રોડ સાઇડ વેન્ડર્સ, દરેક લોકોએ એમ ને ખૂબ સપોર્ટ કર્યો, એને પ્રાર્થના કરી એના રિપોર્ટ, એની રિકવરી માટે, કે એને સારું થઈ જાય. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, જો બ્રધર ઇન લો મતલબ, તો જેમાં બ્રેકેટમાં લખેલું છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, બ્રધર ઇન લો એટલે સાડો એવો અર્થ પણ થાય, પણ અહીંયા એનો અર્થ એની બેન લક્ષ્મીના હસબન્ડ, મતલબ કે એના જીજાજી સાહિબ, એનું નામ શું છે, સાહિબ. સડનલી આસ્ક મી, અચાનક એણે મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી, જો ત્યાં અંગ્રેજી શબ્દ નથી, હિન્દીમાં છે, જો એવરેસ્ટ ચડોગી ઇન્વર્ટેડ કોમામાં તમને બતાવેલું છે ને. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન, ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, પીસ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનો એક એવો ટુકડો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી લઈ આવ્યા હતા. એણે એને હોસ્પિટલમાં હતી ને પગ કપાઈ ગયો હતો, એની સારવાર ચાલુ હતી એ સમયે એવું કીધું, એવરેસ્ટ ચડોગી, આપણને કોઈ કહ્યું તો આપણને શું માનીએ, આપણે કહો હું મજાક કરે. એણે શું કીધું ખબર, નો ફિમેલ અમ્પ્યુટી, અમ્પ્યુટી, અમ્પ્યુટી મીન્સ કે હેન્ડીકેપ, કે એવી કોઈ સ્ત્રી કે જે હેન્ડીકેપ હોય, હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે એવી કોઈ સ્ત્રી નથી કે જેણે માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કર્યું હોય, સર કરેલું હોય. આઈ વોઝ નોટ અમ્યુઝ, અમ્યુઝ મીન્સ સરપ્રાઈઝ થવું, નવાઈ લાગવી, મને નવાઈ નહોતી લાગી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, કે મેં એક તો પગ ગુમાવી દીધો, માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે પગ મજબૂત જોઈએ ને, કે મેં તો એક તો પગ ગુમાવી દીધેલો છે અને યુ આર ટોકિંગ અબાઉટ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે વાતો કરી. જો ક્યારેય પણ તમે મૂંઝવણમાં હો ત્યારે પોતાની જાત સાથે વાત કરજો, એ તમને હેલ્પ કરશે. સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, કે જો હું પ્રયત્ન કરું, આ ચાન્સ લઈ લઉં, ટેક અ શોટ, એક તક છે મારી પાસે, એન્ડ સક્સીડ, અને જો હું સફળ થાઉં, આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ અમ્પ્યુટી, કે હું બની જાઉં પહેલી હેન્ડીકેપ સ્ત્રી ટુ હોલ્ડ ધ રેકોર્ડ, કે જેના નામ ઉપર આ રેકોર્ડ થઈ શકે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, થિંકનું ભૂતકાળ છે, જો થોટ, થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળ છે થોટ, અબાઉટ ઇટ, મેં એના વિશે થોડીક વાર વિચાર્યું, ફોર સમ ટાઈમ, એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહેબ, કન્વે મીન્સ પાઠવવું, કહેવું, ગીવ રિપ્લાય, જવાબ આપવો, કે મેં સાહેબને જવાબ આપ્યો, કીધું ટુ માય વિલિંગનેસ, વિલિંગનેસ એટલે મારી ઈચ્છા, મેં મારી ઈચ્છા બતાવી કે હા, આઈ વોન્ટ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, ટુ ટેક અપ ચેલેન્જ, કે મેં કીધું કે આપણે ચેલેન્જ લેવી છે, ઠીક હે હમ કરેંગે, આઈ સે, મેં જવાબ આપ્યો, આઈ મીન્સ કોણ, અરુણિમા સિંહા, ઠીક હે હમ કરેંગે,
आई नाउ हेड समथिंग टू लुक फॉरवर्ड, કે હવે મારી પાસે કંઈક હતું આગળ વિચારવા માટેનું. બાકી પગ કપાઈ ગયો તો ન વોલીબોલ રમી શકે, કંઈ નહોતું કે હવે મારી પાસે હતું લુક ફોરવર્ડ, આગળ કંઈક જવા માટે, આગળ કંઈક વિચારવા માટે કંઈક ધ્યેય તો હોવું જોઈએ ને. અ મિશન, એક એની પાસે એક મિશન હતું, એક ગોલ. ગોલ મીન્સ ધ્યેય હતું. અ રીઝન ટુ ડ્રીમ, હવે એની પાસે સ્વપ્ન જોવા માટેનું એક કારણ હતું. આઈ વોઝ નોટ ગોઈંગ, ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, કે હા એ ઇઝી નથી, નથી સરળ નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ બીકમ ઇઝી. પણ મારી આખી જિંદગીમાં એવું કાંઈ નથી કે જે મને સરળતાથી મળ્યું. એક યાદ રાખો, ઇઝી હોય ને એ તમને ફેમસ ના કરી શકે. યુ હેવ ટુ ટેક ચેલેન્જીસ. તમારે ચેલેન્જ લેવી પડે, લેવી પડે ને લેવી જ પડે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, FEEL, ફીલ, એનો ભૂતકાળ થાય, FELT, ફેલ્ટ. કે મને એવું લાગતું હતું કે આઈ વોઝ બોર્ન અગેન, ફરીથી મારો જન્મ થયો હોય. જો એનો પગ કપાઈ ગયો તો નિરાશ થવાને બદલે સી વોઝ સ્ટાર્ટિંગ ડ્રીમિંગ ટુ ડ્રીમ સમથિંગ, કંઈક સ્વપ્ન જોવાનું ચાલુ કરી દીધું. એને એમ લાગતું હતું કે કંઈક કંઈક પોતાનો જન્મ થયો કંઈક નવો એમ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિંક ટુ અરાઈવ, કે પછી મેં વેઇટિંગ, રાહ જોવાનું શરૂ કર્યું કે મારો આર્ટિફિશિયલ કૃત્રિમ લિમ્બ, લિમ્બ મીન્સ અવયવ, ટુ અરાઈવ, કે ક્યારે આવે મારો પગ. વેન ઇટ ફાઇનલી અરાઈવ, કે જ્યારે એ ફાઇનલી અંતે આવી પહોંચ્યો, આઈ વોઝ ઓવરજોઈડ. ઓવરજોય મીન્સ ખૂબ જ આનંદમાં આવી જવું. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, કે કૃત્રિમ પગ કેવો લાગતો હતો, ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. સાચે મારો સાચો પગ ન હોય એવું જ. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, હાર્ડલી, ભાગ્યે જ મને કંઈ ફેરફાર લાગતો હતો. હાર્ડલી, આમ ચોકસાઈપૂર્વક જોઈને તો જ કંઈક ફેરફાર હોય એવું લાગતું હતું. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. જો કેવો મસ્ત શબ્દ વાપર્યો છે, આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ, કે હું તો પ્રેમમાં પડી ગઈ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યાની સાથે. અજાણ્યું શું હતું એના માટે? હર લેગ, તેણીનો પગ, જે આર્ટિફિશિયલ કૃત્રિમ પગ. આઈ વોઝ વેડેડ ફોર અ લાઈફ, કે જેની સાથે મારી વેડિંગ થવાની હતી, લાઈફ, જીવનની વેડિંગ હે ને, સગાઈ. તો કેટલો પોઝિટિવનેસ છે એનામાં. આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન, હવે એની આંખ ક્યાં સેટ કરી દીધી હતી? મેં તમને ફર્સ્ટ યુનિટની શરૂઆતમાં જે અમિતજીનો વિડીયો બતાવેલો હતો એ રીતના, આઈ હેડ સેટ માય આઈઝ ઓન માઉન્ટેન, કે મેં મારી આંખ પર્વત ઉપર સેટ કરી દીધી. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, મારે મારી જાતને તૈયાર કરવાની હતી વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યાની સાથે. વોટ ઇઝ સ્ટ્રેન્જર? શું અજાણ્યું હતું? તો કે હી ઇઝ આર્ટિફિશિયલ લિમ્બ, એનો કૃત્રિમ પગ. એની સાથે એણે પોતાની જાતને તૈયાર કરવાની હતી. એટલે કે એણે, મેં મારી આંખ સેટ કરી દીધી, ક્યાં, માઉન્ટ એવરેસ્ટને માટે સેટ કરી દીધી. એમ જો સીન ટુમાંથી તમને શું પ્રશ્ન પૂછે, હુ વોઝ એડમિટેડ, હાઉ વોઝ સી એડમિટેડ ટુ એમ્સ દિલ્હી, કેવી રીતના તેણીને એડમિટ કરવામાં આવી દિલ્હી? તો કે સી વોઝ એડમિટેડ ટુ દિલ્હી ટુ ધ ઇન્ટરવન્સ ઓફ PM, પ્રાઇમ મિનિસ્ટરની ભલામણથી. હુ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ હર ટ્રીટમેન્ટ? તો કે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ હર ટ્રીટમેન્ટ. હુ કેમ ફોર ધ સપોર્ટ ઓફ અરુણિમા? અરુણિમાના સપોર્ટમાં કોણ કોણ આવ્યું? તો કે યંગ પીપલ્સ, ઓટો ડ્રાઈવર્સ, રોડ સાઇડ વેન્ડર્સ. કેમ ફોર ગેલ્વેનાઇઝ સપોર્ટ, કે એને ખૂબ જ સપોર્ટ આવ્યો ને, કેમ ફોર ધ સપોર્ટ ઓફ ટુ અરુણિમા. હુ હેડ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર? તો કે અરુણિમા સિંહાસ બ્રધર ઇન લો, અથવા હી હર સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, હેડ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર. વોટ ડીડ સી કન્વે ટુ હર બ્રધર ઇન લો? કે તેણીએ એના બ્રધર ઇન લોને શું કીધું? ઠીક હૈ હમ કરેંગે,
सी एक्सेप्टेड चैलेंज, तो आवा क्वेश्चन्स तमने एमांथी पूछाई शके। હવે આપણે સીન થ્રી જોઈએ અને એમાંથી આપણે ક્વેશ્ચન્સ જે નીચે છે એ સીન થ્રી જોઈએ અને પછી એમાંથી કરશું આપણે। આ જો એમાં તમે જોઈ શકો સીન થ્રી। હવે જો ऑन 28 फेब्रुआरी, 28 फेब्रुआरी 2012 2012, ऑलमोस्ट अ यर आफ्टर आई वॉज पोस्ट आउट ऑफ द ट्रेन, कि मैंने ट्रेन में धक्को मारी देलो तो लगभग एक वर्ष थी गयु। ऑन 28 फेब्रुआरी 2012 आई सेट आउट फॉर द ट्रेनिंग इंस्टिट्यूट सेटअप बाय बचेंद्री पाल नियर उत्तरकाशी। आई सेट आउट, जो एक ज वर्ष में एनो पग कपायेलो हतो, कपाई गयो तो त्यार थी, हाँ हॉस्पिटल में डिस्चार्ज थिया, इमने रजा आपी दीधा त्यार थी नहीं, बराबर। कि आई सेट आउट फॉर द ट्रेनिंग, कि मैं ट्रेनिंग माटे सेट आउट तैयार थी गयो बचेंद्री पाल नियर उत्तरकाशी। हु इज बचेंद्री पाल, सांभळ्युं छे तमे नाम, बचेंद्री पाल कोण छे? माउंट एवरेस्ट सर करनार भारतीय प्रथम महिला बचेंद्री पाल। एने ट्रेनिंग सेंटर, जो क्रिकेटर हो तो क्रिकेटर रिटायर्ड थे एटले शू करे, कोचिंग सेंटर खोले ने, एक क्रिकेट एकेडमी खोले, ए रीतना आने माउंट एवरेस्ट सर करवा माटेनी ट्रेनिंग इंस्टिट्यूट बचेंद्री पाले शुरू करी लीधी। आई कॉल्ड अप बचेंद्री पाल टू टेल हर देट, मैं कॉल करेलो तो बचेंद्री पाल ने ते कहवा माटे, वी हेड रीच उत्तरकाशी, कि अमे पहुंची गया था उत्तरकाशी। सी वॉज सरप्राइज, तेनी ने नवाई लगी, हाउ क्विकली आई हेड रीच, केटली झड़प थी हूँ पहुंची गई। आफ्टर धीस माय कॉन्फिडन्स स्काई रॉकेट, तेना पछी तो मारो कॉन्फिडन्स, मारा में आत्मविश्वास स्काई रॉकेटेड, आकाश में केम रॉकेट स्पीड में जाए, ए रीतना मारो जुस्सो, मारो आत्मविश्वास वधी गयो। तो एम बचेंद्री पाल ऑलवेज पंप फ्रेश कॉन्फिडन्स इन मी, बचेंद्री पाल ऑलवेज पंप मी, कि हमेशा मैंने पंप मारता, आप कही ने पंप मार में खोटू खोटू बटर लगावानो बंद करें, पण मारा में कॉन्फिडन्स वधे, मारा में हिम्मत वधे, एटला माटे। अरुणिमा यू आर फार बेटर देन अदर्स, शू कहते बचेंद्री पाल, करुणिमा तू बीजा बधा करता तारा में घणु सारू छे, फार बेटर, वधारे पड़तू, तू खूब ज सारी छे, यू हैव फिजिकल फिटनेस, तारी पासे छे शारीरिक क्षमता छे। धीस पीपल सीम टू बी सफरिंग फ्रॉम हेन्डीकेप, कि धीस पीपल सफरिंग, के आ लोको छे ने ए हेन्डीकेप होय एवुं वर्तन छे, नॉट यू, रियली यू आर हेन्डीकेप, बट धीस पीपल सफरिंग फ्रॉम हेन्डीकेप, पण आ लोको हेन्डीकेप थी सफर हो, पीड़ाता हो एवुं लागे, नॉट यू, तू नहीं। आई प्राउड ऑफ यू, कि मने आई एम प्राउड ऑफ यू, मने तारा उपर गौरव छे। बट बिफोर द एक एवरेस्ट एक्सपेडिशन, एवरेस्ट एक्सपेडिशन, एक्सपेडिशन मीन्स के साहस, माउंट एवरेस्ट सर करवानी क्षमता पहला यू हेव टू प्रूव योर सेल्फ, तारे तारी जातने शू करवू पड़से, प्रूव करवी पड़से। यू हेव टू प्रूव योर सेल्फ इफ यू क्लाइम 21,798 फीट हाई चमसार कांगड़ी माउंटेन इन लडाख। लडाख नी अंदर एक माउंटेन पर्वत छे जेमनी हाइट केटली फीट छे, 21,798 फीट, એ તારે પહેલાં સ્કેલ કરવું પડશે, એ એ પહેલાં ક્લાઇમ કરવું પડશે, તારે ન્યા ચડવું પડશે, યુ હેવ ટુ પ્રૂવ, તારે તારી જાતને સાબિત કરવી પડશે કે તું સરી કરી શકીશ એમ। તો જોજો 21,000 ફીટ, 21,798 ફૂટ ઊંચું, ત્યાં તારે યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, પછી તો તારા એવરેસ્ટ જવાના રસ્તે તું જઈ શકીશ। 8,000
848 meters, 8848 meters ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ. મીટર હા, અહીંયા ફીટ છે, એને તમે ફીટમાં કન્વર્ટ કરીને જોઈ લેજો. એટલે એ ત્યાં જતા પહેલાં તારે ચમસાર કાંગડી માઉન્ટેન લડાખની અંદર છે ત્યાં એને તારે સર કરવું પડશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન, કે મેં સફળતાપૂર્વક એ પૂરું કરી લીધું. બટ ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, બેઝ કેમ્પ એટલે તળેટી, જ્યાં આપણે નથી કહેતા સિચ્યુએટેડ, કે જ્યાંથી ચડવાનું શરૂ કરવાનું હોય એને બેઝ કેમ્પ કહેવાય. એટ 18,000 feet, કે જે 18,000 feet ઉપર. 16 of the 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ, કે જ્યાં બેઝ કેમ્પ હતો 18,000 feet ઉપર, ત્યાંથી એમાંથી 19 મેમ્બરમાંથી 16 મેમ્બર હેડ રિટાયર્ડ. 19 હતા એમાંથી 16 તો રિટાયર્ડ થઈ ગયા, કે ના ના બસ હવે આપણાથી ચડાશે નહીં. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી, કે બચેન્દ્રી પાલે મને ગ્રીટ કર્યું. ગ્રીટ એટલે સંબોધન કર્યું. શું કીધું ખબર છે? મેરી સેરની. કેવો શબ્દ હોય બ્રો? મારી સિંહણ, માય સેરની. જો હિન્દી શબ્દ છે. સી સેડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રન્સ, કે એણીએ મને એમ્બ્રન્સ એને ભેટી પડી, હગ. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ દેટ, અનાઉન્સ કરવું મીન્સ ડિક્લેર કરવું, આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. કે એણે મને કીધું કે યુ આર ફાઇનલી રેડી, હવે એવરેસ્ટ માટે યુ આર ફાઇનલી રેડી. સી ઓલ્સો અસ્યોર મી દેટ, તેણે મને એ પણ અસ્યોર કર્યું, ખાતરી આપી. સી વુડ ટોક ટુ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ, કે તેણી વાત કરશે ઓફિશિયલ્સ, ઓફિશિયલ્સ મીન્સ અધિકારીઓ જોડે, ટાટા સ્કિલના સ્ટીલના અધિકારીઓ જોડે, કે સ્પોન્સરિંગ કરે, તને સ્પોન્સર કરે, તારો ઇકોનોમિકલી આર્થિક ખર્ચ એ ઉઠાવી લે ફોર માય એવરેસ્ટ ડ્રીમ, મારા એવરેસ્ટના સ્વપ્ન માટે એ મારો ખર્ચ ઉઠાવી લે. એના માટેનું એણે મને આશ્વાસન આપ્યું કે હું વાત કરીશ એમ. ટાટા સ્કિલ, તો અહીંયા તમે જોઈ શકો છો કે એણે માઉન્ટ એવરેસ્ટ ઉપર સર કર્યું, ટોપ ઓફ ધ માઉન્ટેન, પર્વતની ટોપ ઉપર છે ત્યારે જો ટાટા સ્ટીલનું નીચે બેનર છે, આપણા નેશનલ ફ્લેગની નીચે ટાટા સ્ટીલનું બેનર છે, એટલે એણે એને સ્પોન્સર કરેલા હતા. ઓકે, હવે આના આધારે આપણે સીન 2 અને 3 કમ્પ્લીટ કર્યા. હવે સીન 4 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.